અંબાજીમાં યાત્રિક સાથે બળજબરી વેપારીએ પ્રસાદ આપી કહ્યું 1360 રૂપિયા આપ નહીં તો જીવતો નહીં જવા દઈએ। यात्राधाम अंबाजी में प्रसादी की खरीदी में यात्रिकों लूंटाता होवानी समस्या हजू पण यथावत रहेवा पामी छे। शुक्रवार सवारे दर्शन करवा आवेल अमदावादना यात्रिक ने रूपया 500 नी प्रसादी नी टोपली ना रूपया 1360 वसूलवा वेपारी द्वारा मारी नाखवानी धमकी अने वसूलात ने लईने यात्रिक समुदाय में भारी असंतोष अने रोष ने लागणी जन्मी छे। आ अंगे समग्र मामलो अंबाजी पोलीस मथके पोचवा पाम्यो हतो। अंबाजी में प्रसाद पूजापाथी मांडी विविध चांदीना अलंकारों अने यंत्र खरीदी में दूर दूर अंतरेथी आवता यात्रिकों उघाड़ी लूंट અને છેતરપિંડીનો ભોગ બનતા હોવાની સમસ્યા ઘર કરી ગઈ છે। આવો જ એક વધુ બનાવ અને કડવો અનુભવ શુક્રવારે સવારે અમદાવાદના ગોપાલભાઈ પટેલ તેમના મિત્રો સાથે પાટણથી અંબાજી માં અંબાના દર્શનાર્થે અનન્ય શ્રદ્ધા સાથે આવ્યા હતા। જ્યાં અંબાજીમાં પ્રવેશતા જ 51 શક્તિપીઠ સર્કલ પર એક પ્રસાદીના વેપારીએ તેમને આગળ રસ્તો બંધ હોવાનું અને ગાડી પાર્કિંગ સુધી લઈ જવાનું જણાવી મંદિરના પાછળના ભાગે લઈ ગયો હતો। જ્યાં સુંધામાતા પ્રસાદ સ્ટોર પોતાનો હોવાનું કહી દુકાનમાંથી રૂપિયા 251 ની કિંમતની બે પ્રસાદની ટોપલીઓ ભરતભાઈ સહિત સાથે આવેલા યાત્રિકને પધરાવી દીધી હતી। પ્રસાદના નાણાં ચૂકવવા બાબતે તેને યાત્રિકને મંદિર બંધ થવાનો સમય જણાવી પ્રસાદના પૈસા પરત આવી આપવા જણાવ્યું હતું। ત્યારે દર્શન કરી પરત ફરેલા યાત્રિકે બે ટોપલીના રૂપિયા 251 લેખે 502 ચૂકવવા જતા રૂપિયા 1360ની માગણી કરી હતી। આ બાબતે ઉગ્ર બોલાચાલી અને મામલો બિચકતા પ્રસાદીના વેપારી દિનેશભાઈ ગલબાજી વણઝારા તેમજ મનીષભાઈ રાહુલ અને રામુભાઈને બોલાવી યાત્રિકને રૂપિયા 1360 નહીં આપો તો જીવતા નહીં જવા દઈએ એવી ધમકી આપી ભયનો માહોલ ઉભો કર્યો હતો। પોલીસ સ્ટેશન નહીં જાઉંગા તમારે।